હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજનો આપણો વિષય છે ગુજરાતી અને ગુજરાતીની અંદર આપણે પાઠ નવ સુધી આપણે જોઈ ગયા તો આજે આપણે પાઠ દસ જોઈએ તો ચાલો શરૂ કરીએ પાઠ દસ તો આપણો પાઠ દસ છે કામ કરીએ ક્લક ક્લક બરાબર જે એકસો ને ઓગણીસમાં પેજ ઉપર છે બરોબર તો સૌથી પહેલા આપણે એક ગીત ગાવાનું છે જે અહીંયા ગીત આપ્યું છે બરોબર તો ચાલો ગીત બા પેલા માં દોડી દોડી જાઉં બા પેલા ભાગ દોડી દોડી જાઉં નાના છોડવાને પાણી પાઉં 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 નાના છોડવાને પાણી પાઉ 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 બાપેલા બાગમાં દોડી દોડી જાઉં આંબાની ડાળે ટૌકે કોયલડી આંબાની ડાળે ટૌકે કોયલડી કોયલની સાથે ગાઉં ગાઉં ગાઉ ની સાથે ગઉં ગાઉં ગઉં બાપેલા બાગમાં દોડી દોડી જાઉં બાપેલા બાગમાં દોડી દોડી જાઉં ફૂલડે ફૂલડે રે ઉડે પતંગિયા ફૂલડે ફૂલડે ઓડેરે પતંગિયા હું તો એને પકડવા જાઉં 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 હું તો એને પકડવા જાઉં 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 પેલા બાગમાં દોડી દોડી જાઉં પેલા બાગમાં દોડી દોડી જાઉં હરિયાળા બાગમાં નાચે છે મોરલો લો હરિયાળા બાઘમાં નાચે છે મોરલો મોરલો બોલે મેં આઉં 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 મોરલો બોલે મેં આઉં 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 બાપેલા બાગમાં દોડી દોડી જાઉં બાપેલા બાગમાં દોડી દોડી જાઉં તો આ ગીતની અંદર અહીંયા એક છોકરી છે જોવો છો ને અને એની સાથે બા છે તો છોકરી બાને કહે છે કે આ સરસ મજાનો બાગ છે અને હું એમાં દોડી જાઉં અને આ બાગની અંદર જે નાના નાના છોડ વાયેલા છે એ છોડને હું શું પાઉં પાણી પીવડાવું શું પીવડાવું પાણી પીવડાવું પછી આંબાની ડાળે ટૌકે કોયડી તો આંબાની આ ડાળ છે અને એના ઉપર આ કોયલ બેઠી છે કોયલ શું કરે છે ટૌકા કરે છે તો હું પણ કોયલની સાથે ગાઉં કોયલ ગાય તો હું પણ ગાઉં છું બરાબર પછી અહીંયા બધાના અલગ અલગ સરસ મજાના ફૂલ થાય છે તો ફૂલ ઉપર કોણ બેસે છે પતંગિયા પતંગિયા ફૂલ ઉપર બેસે છે તો હું પતંગિયાને પકડવા જાઉં પછી અહીંયા સરસ બાગ છે અને બાગની અંદર મોરલો નાચે નાચે છે છે મોર ને બાગની અંદર હરિયાળા બાગમાં હરિયાળા બાગમાં મોર નાચે છે હરિયાળું એટલે કે ચારે બાજુ ફૂલ લીલા ઘાસ ઝાડ સુંદર મજાનું એને આપણે હરિયાળા બાગ કહેવાય તો હરિયાળા બાગની અંદર મોરલો નાચે છે તો હું એની સાથે પણ હું પણ મોરલો શું કે છે મોરલો બોલે આવું આવ આવું તો બા પેલા ભાગમાં હું દોડી દોડી જાઉં અને નાના છોડવાને હું પાણી પીવડાવું તો આ રીતે એક સરસ મજાનું ગીત હતું હવે આપણે એક સરસ મજાની વાર્તા જોઈએ હવે તમે ગીત તો જોઈ ગયા એ જ પાઠની અંદર એક સરસ મજાની વાર્તા છે કામગ્રી મરઘી તો આ કામગ્રી મરઘીની એ જ પાઠમાં વાર્તા છે તો આપણે જોઈએ તો એક હતી મરઘી અને એનું નામ હતું કર્મી તો એ બોલે ક્લક ક્લક અને કામ કરે ચકા ચક તો એક મરઘી હતી પણ એનું નામ શું હતું કર્મી હતું અને કર્મી બોલે શું ક્લક ક્લક અને કામ એનું કેવું ચકા ચક એટલે કે મસ્ત કામ કરતી હતી એને જડ્યો એક ઘઉંનો દાણો ક્લક 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 એ ઘઉંનો દાણો વાવશે કોણ એણે પૂછ્યું તો એને એક સરસ મજાનો ઘઉંનો દાણો જડ્યો અને એ દાણો લઈ અને બધા પાસે ગઈ અને એણે કહ્યું કે દાણો કોણ કોણ વાવશે તો કૂતરાએ શું કહ્યું હું નહીં વાવું કહ્યું હું નહીં વાવ હું નહીં વાવું મોરલાએ કહ્યું તો કૂતરો બિલાડી વાંદરો અને મોરલો બધાએ ચોખ્ખી ઘઉંનો દાણો વાવવાની ના પાડી દીધી તો પછી હું વાવીશ મરઘીએ કહ્યું ક્લક ક્લક એણે શું કહ્યું કે કંઈ વાંધો નહીં તમે દાણા નહીં વાવો તો હું ઘઉંનો દાણો વાવીશ પછી મરઘીને ઘઉંનો દાણો વાવ્યો પછી એમાં અંકુર અને અંકુર વધીને છોડ થયો તો તમે આ જોવો છો કે એણે ઘઉંનો દાણો વાવ્યો તો ઘઉંના દાણામાંથી અંકુર ફૂટ્યા અને એમાંથી આ બધો છોડ થયો તો પછી એની ઉપર લીલા લીલા પાંદડા આવ્યા પાંદડા જોવા માટે કોણ સૂરજનો તડકો આવા લીલા કચ્છ પાંદડા જોવા સૂરજનો તડકો રોજ આવે છે આવા લીલા લીલા પાંદડા જોવા સૂરજનો તડકો આવે છે છોડ વધીને મોટો થયો અને એ માથે ઊંબીઓ દેખાઈ એ ઊંબીઓમાં દાણા ભરાયા મરઘીનું મન પણ ભરાયું અને દાણા પાકી ગયા હવે ધીરે ધીરે છોડ મોટો થઈ ગયો અને એની અંદર ઊંબી એટલે કે ડુંડા જેવું થઈ ગયું અને એને ડુંડાની અંદર ઘઉંના દાણા ભરાયા અને મરઘી તો એ જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ તો હવે દાણા જ્યારે થઈ જાય તૈયાર તો આપણે એ પાકને લણવો પડે એટલે કે ખેતરમાંથી એ પાક લઈ લેવો પડે તો પાછી મરઘી બધા મિત્ર પાસે ગઈ કે હવે આ દાણા લણશે કોણ મરઘીએ બધાને પૂછ્યું કે ચલો વાવ્યા તો મેં પણ લણવામાં કોણ આવશે તો હું નહીં લણું કૂતરાએ ના પાડી દીધી કે હું નહીં લણું પછી હું નહીં લણું બિલાડીએ પણ કહ્યું હું નહીં લણું વાંદરાએ કહ્યું હું નહીં લણું મોરલાએ કહ્યું તો કૂતરો બિલાડી વાંદરો ને મોરલો બધાએ દાણા લણવાની ના પાડી દીધી તો મરઘીએ કીધું કંઈ વાંધો નહીં હું લણીશ બરોબર ખેતરમાં જે દાણા ઉગ્યા હતા એ દાણા એણે બધા જ લઈ લીધા બરોબર હવે દાણા ઉગીને તૈયાર થઈ ગયા તો હવે જે ડુંડામાં સરસ મજાના દાણા પાક્યા હોય આ તમે જોઈ શકો છો કે આ ડુંડા છે અને ડુંડાની અંદર દાણા પાકે છે તો આપણે દાણાને ડુંડામાંથી છૂટા તો પાડવા પડે ને તો એને જુડું કહેવાય શું કહેવાય જુડું તો એણે મરઘીએ બધાને પૂછ્યું કે હવે આ જોડશે કોણ તો મરગીએ પૂછ્યું તો બધાએ કહ્યું કે હું નહીં જોડું કૂતરાએ પણ જોડવાની ના પાડી બિલાડીએ પણ જોડવાની ના પાડી વાંદરાએ પણ ના પાડી અને મોરે પણ ના પાડી બધાએ કહ્યું કે હું નહીં જોડું આ દાણા હું છૂટા નહીં પાડું તો મરઘીએ કહ્યું કે કંઈ વાંધો નહીં દાણા પણ હું છૂટા પાડીશ તો મરઘીએ દાણા છૂટા પાડ્યા હવે જ્યારે દાણા છૂટા પાડીને તૈયાર થઈ ગયા તો પાછી મરઘી બધા પાસે ગઈ કે ચલો હવે આ દાણા છૂટા થઈ ગયા છે તો આ દાણા દળાવવા ઘંટીએ કોણ જશે તો કૂતરાએ કહ્યું કે હું નહીં જાઉં પછી હું નહીં જાઉં એવું બિલાડીએ પણ કહ્યું હું નહીં જાઉં એવું વાદરાએ પણ કહ્યું અને હું નહીં જાઉં એવું મોલ્લાએ કહ્યું તો ઘંટીએ ઘઉં દળાવવા માટે પણ કોઈ જવા તૈયાર થયું નહીં તો મરઘી કે કંઈ વાંધો નહીં ઘંટીએ ઘઉં દળાવવા પણ હું જ જઈશ તો મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ કારણ કે આપણે ખબર છે કે ઘઉં ખવાય નહીં પણ ઘઉંમાંથી ઘંટીએ ઘઉં દળાવાય અને એનો લોટ આપણે ખાઈ શકીએ છીએ તો ઘઉં દળાવવા એ ઘંટીએ ગઈ પછી ઘઉંનો જ્યારે ઘઉં દળાઈને આવી ગયા તો આપણે હવે ઘઉંની રોટલી બનાવવી પડે ને તો મરઘીએ કહ્યું કે દળાવ્યો લોટ લઈને મરઘી પાછી ઘરે આવી અને હવે આ ઘઉંની રોટલી કોણ બનાવશે તો તો કૂતરાએ કહ્યું હું નહીં બનાવું પછી બિલાડીએ કહ્યું હું પણ નહીં બનાવું વાંદરાએ કહ્યું હું પણ નહીં બનાવું અને મોરે પણ કહ્યું કે હું બનાવીશ નહીં તો પછી મરઘીએ કહ્યું કંઈ વાંધો નહીં રોટલી પણ હું બનાવીશ તો મરઘીએ લોટ બાંધ્યો અને એણે સરસ મજાનો લોટ બાંધી અને રોટલી વણી આપણે રોટલી વણ્યા પછી રોટલીને શું કરીએ છીએ તવીની અંદર સરસ મજાની રોટલી શેકીએ છીએ જ્યારે રોટલી શેકાઈ જાય ત્યારે એમાંથી આપણે એના ઉપર શું લગાવીએ છીએ ઘી લગાવીએ છીએ તો મરઘીબહેને સરસ મજાની રોટલી વણી પછી શેકી અને ઘીમાં જબોળી અને થાળીમાં પીરસી જ્યારે એણે થાળીમાં પીરસી તો બધાના મોઢામાં પાણી આવી ગયું કોના મોઢામાં કૂતરાના બિલાડીના વાંદરાના અને મોરના મોઢામાં પાણી આવી ગયું તો તો મરઘીએ પૂછ્યું કે હવે આ રોટલી કોણ ખાશે રોટલી તો તૈયાર થઈ ગઈ તો રોટલી કોણ ખાશે તો કૂતરાએ કહ્યું હું ખાઈશ રોટલી પછી હું ખાઈશ બિલાડીએ પણ કહ્યું હું ખાઈશ વાંદરાએ પણ કહ્યું હું ખાઈશ મોરે પણ કહ્યું જો બધા કામ કરવા તૈયાર ના થયા પણ ગરમ મજાની રોટલી ખાવા બધા તૈયાર થઈ ગયા તો મરઘીએ શું કહ્યું ના રે ના આ રોટલી તો હું જ ખાઈશ મરઘીએ કહ્યું ક્લક ક્લક અને પછી રોટલી મરઘીએ ખાઈ લીધી કારણ કે રોટલી બનાવવામાં કર્મીએ કેટલું કર્યું હતું મરઘીનું નામ શું હતું કર્મી શું હતું કર્મી અને કર્મીએ કેટલી બધી મહેનત કરી હતી ઘઉંનો દાણો જડ્યો પછી એને ખેતરમાં વાવ્યો પછી એમાં ઊંબીઓ ભરાઈ અને ઊંબીઓમાં દાણા પાક્યા પછી એને જોડીને દાણા જુદા પાડ્યા આ બધી જ મહેનત માત્ર ને માત્ર મરઘીની જ હતી એટલે રોટલી ખાવાનો અધિકાર પણ માત્ર ને માત્ર મરઘીનો જ છે એટલે મરઘીએ ખરી મહેનત કોની હતી મરઘીની એટલે રોટલી પણ કોણે ખાધી મરઘીએ તો મરઘીએ કોઈને રોટલી આપી નહીં આમાંથી કોઈએ જો એને મદદ કરી હોત તો મરઘી એને ચોક્કસ રોટલી આપત પણ કોઈએ એને મદદ કરી નહીં એટલે મરઘીએ રોટલી આપી નહીં આ વાર્તા ઉપરથી એ જ બોધ મળે છે કે જે જે ખરેખર મહેનત કરે છે ફળ પણ એને જ મળે છે બરાબર ને જે મહેનત નથી કરતું એને ફળ મળતું નથી તો આવી સરસ મજાની વાર્તા છે તમારે પણ વાંચવાની છે તો તમે વાંચશો તો તમને વધારે મજા આવશે ચલો હવે આ જ પાઠની અંદર એક આપણે સરસ મજાનું બાળ ગીત જોઈએ તો પાઠ દસની અંદર આપણે પહેલાં એક ગીત જોઈ ગયા પછી વાર્તા જોઈ ગયા અને આપણે ફરી એની અંદર એક ગીત બીજું જોઈશું તો એક હતી છોટી તેને તેને બે ચોટી છોટી ખાય રોટી તો એ ન થાય મોટી છોટી મોટી થાય નહીં અને સાયકલ શીખાય નહીં છોટી સૌનું માને પહોંચી દવાખાને ડોક્ટર કહે દાળ ખૂબ ખા છોટી કહે હા સાહેબ હા તો એક છોટી હતી અને એના માથી કેટલી ચોટી હતી બે ચોટી હતી જો છોટી શું ખાતી હતી રોટી ખાતી હતી શું ખાતી હતી રોટી તો એ મોટી થતી નથી મોટી કે એટલે એની હાઈટ નથી થતી એની ઊંચાઈ થતી નથી એ નાની ને નાની જ રહેતી હતી કેમ કે ખાલી રોટી જ ખાતી હતી હવે મોટી થતી નથી એટલે એને સાયકલ શીખવી હતી તો એ સાયકલ એનાથી શીખાતી નથી કારણ કે છોટીના પગ આ સાયકલના પેન્ડલને અડતા નતા એટલે કે છોટી રોટી જ ખાતી હતી એટલે મોટી થતી નથી અને એને સાયકલ શીખવી હતી પણ એને સાયકલ શીખાતી નથી તો છોટીને બધાએ કહ્યું કે તું દવાખાને જા અને ડૉક્ટરને બતાય તો છોટી પહોંચી દવાખાને ડૉક્ટર કહે દાળ ખૂબ ખા ડૉક્ટરે શું કહ્યું કે છોટી તું દાળ ખૂબ ખા જો તું દાળ ખાઈશ તો તારી હાઈટ વધશે તો તું આ સાયકલ શીખી શકીશ તો ચલો આ ગીત જો તમને આવડશે ને તો આનામાં વિકલ્પ આવે છે તો તમને મજા આવશે તો આ વિકલ્પ પણ આવડશે તો ફરી એકવાર આપણે આ ગીત જોઈએ છોટી તેને બે ચોટી छोटी खाए रोटी तो थाय मोटी छोटी मोटी थाय नहीं साइकल सीख नहीं छोटी सौ दवा खाने डॉक्टर कहे दाल खूब खा छोटी कहे हाँ छोटी छोटीए क्यू डॉक्टर कहू कि तू दाल खाईस तो ज तू मोटी थीस ने तो तू साइकिल सीखी सकीस તો છોટીએ કહ્યું કે હા સાહેબ હવે હું દાળ ખાઈશ તો તમને મજા આવીને તો આ સાથે આપણો અહીંયા દસમા પાઠનો પૂરું થાય છે હવે આપણે એના વિકલ્પ અને પ્રશ્ન જવાબ જોઈશું ઓકે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી તમારે આ પાઠ અને આ ગીત વાંચવાનું છે અને સાંભળવાનું છે ગુડ બાય એન્ડ ટેક કેર